नमस्कार मित्रों, स्वागत है आप सर्वनो आपनी पोतानी यूट्यूब चैनल पर। आज आपने धोरण 4 विषय गुजराती जेनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपने पाठ नंबर 1 किस्सामां पहलवान हा जेनु संपूर्ण सॉल्यूशन आपने आ वीडियो नी अंदर जोशुं। आपने आ चैनल पर धोरण 4 ना तमाम विषय ना बधा ज पाठ नी वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे। जो विद्यार्थी मित्रों तमे मारा व्हाट्सएप ग्रुप नी अंदर जोड़ावा इच्छता होय तो मारा व्हाट्सएप ग्रुप नी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेली छे, जेनी मददथी तमे अमारा व्हाट्सएप ग्रुप नी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम पाठनी लिंक अने सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं संपूर्ण सॉल्यूशन। प्रश्न नंबर 1, दर्जीभाઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે, કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો। તો જોઈએ કે પહેલા દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે, પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે, પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા હશે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 કે વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખો। જોઈએ નંબર 1 કે નવો બુશકોટ જોઈ ખિસ્સુ એના પર બેસવાનું વિચારતું, જવાબ આવશે હા રે હા। નંબર 2 ખિસ્સુ રખડિયા કરતું એ બુશકોટભાઈને ખૂબ જ ગમતું, તો ના રે ના। નંબર 3 ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું અને ગંદુ ગંદુ થયું, તો ના રે ના। ત્યાર પછી નંબર 4 સૂરજદાદાને જોઈ ખિસ્સુ હરખાઈ ગયું, તો ના રે ના। નંબર 5 સૂરજદાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સુ સુકાઈ ગયું, તો હા રે હા। નંબર 6 ખિસ્સાને નીરજભાઈના જબ્બા પર બેસવું હતું, તો ના રે ના। ત્યાર પછી નંબર 7 ખિસ્સુ કરચલીવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું, તો હા રે હા। નંબર 8 ખિસ્સુ હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું, તો ના રે ના। નંબર 9 ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી, તો હા રે હા। નંબર 10 નવું નક્કોર ખિસ્સુ જોઈ દરજીભાઈ ખુશ થયા, તો જવાબ આવશે હા રે હા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવું કોણ બોલી શકે। નંબર 1 ખાલી જગ્યા હવે તું સરસ લાગે છે, આવ તને બુશકોટ પર બેસાડી દઉં, તો એ બોલે છે દરજીભાઈ। નંબર 2 ખાલી જગ્યા દરજીભાઈ તમે તો મારા બુશકોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને, તો જવાબ આવશે નીરજભાઈ। નંબર 3 ખાલી જગ્યા અરે રે તું મારાથી ડરે છે શા માટે, તો જવાબ આવશે સૂરજદાદા। નંબર 4 ખાલી જગ્યા અરે બાપ રે આ તો ખૂબ ગરમ ગરમ છે, તો જવાબ આવશે ખિસ્સુ। નંબર 5 ખાલી જગ્યા હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુશકોટ પર ચોંટાડીશ, તો જવાબ આવશે દરજીભાઈ। નંબર 6 ખાલી જગ્યા મારે તારી સાથે વાત નથી કરવી, તો જવાબ આવશે બુશકોટભાઈ। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 આવું ખિસ્સાને કોણ કહેશે। નંબર 1 હવે તું બુશકોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે, તો જવાબ આવશે દરજીભાઈ। નંબર 2 અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા, તો તેનો જવાબ આવશે ધોબીભાઈ। નંબર 3 તને મારા બુશકોટ પર જોઈ મજા પડી, તો નીરજભાઈ। નંબર 4 તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી, તો જવાબ આવશે બુશકોટભાઈ। નંબર 5 હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી, તો જવાબ આવશે સૂરજદાદા। નંબર 6 મને તારા રડવાનું કારણ ન સમજાયું, તો તેનો જવાબ આવશે સૂરજદાદા। પ્રશ્ન નંબર 5 કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો। જોઈએ દરજીભાઈના બે સંવાદ। નંબર 1 અરે એ શું છે નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખીચું ચોંટાડવાનો છું। નંબર 2 અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ પર। ત્યાર પછી બુશકોટભાઈ। નંબર 1 ખસ આગુ ખસ ભાગ અહીંથી। નંબર 2 તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે। ત્યાર પછી સૂરજદાદા। નંબર 1 અરે બચુડા બીશ નહીં તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે તને સૂકવી દઉં। નંબર 2 કેમ બચુડા હવે તું રડીશ નહીં ને, ખિસ્સુ કહે છે અમે શું કહો એમ શું કહો છો બુશકોટભાઈ, મને તમારી પાસે બહુ જ ગમે છે, વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું। ધોબીભાઈના બે વાક્યો જોઈએ, ઓ બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ। નંબર 2 એમ વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં। પ્રશ્ન નંબર 6
આવું થયું ત્યારે કેવું થયું? તો જવાબ આવશે નંબર એક, કે ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. તો જવાબ આવશે ઉજળું ઉજળું. નંબર બે, સવાર પડ્યું ને સૂરજદાદા ચમકી ઉઠ્યા તો ઝગમગ ઝગમગ. નંબર ત્રણ, તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે, વાહલું વાહલું. નંબર ચાર, ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું, ચોખ્ખું ચોખ્ખું. નંબર પાંચ, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ, નવું નકોર. પ્રશ્ન નંબર સાત, કૌંસમાં આપેલ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો. તો જોઈએ આપણે આ રીતના યોગ્ય જગ્યાએ ગોઠવીશું. નંબર એક, કે ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું. નંબર બે, ખિસ્સું આ સોના ખાબોચિયામાં પલળી ગયું. ત્રણ નંબરમાં આપણે મૂકીશું કે ખિસ્સું રડતું બંધ થયું. નંબર ચારમાં, તો સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. નંબર પાંચ, દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. નંબર છ, ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા. નંબર સાત, તો ખિસ્સું દાઝ્યું. નંબર આઠ, ખિસ્સું ફરીથી દરજીભાઈના દુકાને ગયું. નંબર નવ, દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું. નંબર દસ, કે ખિસ્સું ફેરફુદરડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું. અને નંબર અગિયાર, પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા. પ્રશ્ન નંબર આઠ, પ્રશ્નોના જવાબ લખો. નંબર એક, બુસ્કોટભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમ શાથી કહ્યું? તો જવાબ આવશે, ખિસ્સું જ્યાં ત્યાં રખડિયા કરે છે તેથી તે ગંદું, ખૂબ ગંદુ થઈ ગયું છે. એ જોઈ બુસ્કોટભાઈને સુખ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે. નંબર બે, ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે? તો જવાબ આવશે કે જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સૂરજદાદા સૂકવી નાખે છે, ત્યારે ધોબીભાઈ કરચલી ભગાડી દે છે, ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે, ત્યારે ખિસ્સું રાજી રાજી થાય છે. નંબર ત્રણ, દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી? તો જવાબ આવશે કે ખિસ્સું કરચલીવાળું હતું. દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ ઉપર નવું ખિસ્સું ચોંટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડી. ત્યાર પછી નંબર ચાર, કે ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું? તો જવાબ આવશે કે ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ બગાડવા ખિસ્સું ધોબીભાઈ પાસે ગયું. નંબર પાંચ, ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું? તો જવાબ આવશે કે ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું. ત્યાર પછી નંબર છ, ધોબીભાઈને અવાજો કહી ખિસ્સું ક્યાં ગયું કેમ? તો જવાબ આવશે કે ધોબીભાઈને અવાજો ખિસ્સું કહી ખિસ્સું દરજીભાઈ પાસે ગયું કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું. ત્યાર પછી નંબર સાત, નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા? તો જવાબ આવશે કે નવો બુસ્કોટ પર નવું ખિસ્સું, મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ, મને ગમતું ખિસ્સું વિશે લખો. તેની અંદર તમારે આકાર, રંગ, ડિઝાઇન, નાનું અને મોટું તે રીતના આપણે લખવાનું છે. તો જોઈએ કે મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે. તે લંબચોરસ છે, તેનો રંગ બુસ્કોટના રંગ જેવો જ સફેદ છે, તેમાં સરસ ડિઝાઇન બનાવેલી છે. મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી આ ખિસ્સું મને ખૂબ જ ગમે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ, અહીં તમને વિરામચિહ્નો આપેલા છે, જે નિશાની વાક્યો, નિશાનીવાળા વાક્યો લખો. એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો. જોઈએ અહીં તમને પહેલું વિરામ ચિહ્ન આપેલું છે પૂર્ણ વિરામ, તો તેના વાક્ય જોઈએ. નંબર એક, ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તો કે મને લાડવા ખૂબ ભાવે છે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. નંબર એક, અરે એ શું છે? બીજું વાક્ય જોઈએ, તમે ક્યાં જાઓ છો? ત્યાર પછી ઉદ્ગાર ચિહ્નવાળા વાક્ય જોઈએ. નંબર એક, કેવું મજાનું ખિસ્સું છે? નંબર બે, કેટલી મોટી રેલગાડી છે? ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર અગિયાર, ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો. જોઈએ ઝગમગ ઝગમગ, તો વાક્ય તેના જોઈએ, પછી ઝગમગ ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા, સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાય. ત્યાર પછી વાહલું વાહલું, હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા, નાનકડું બાળક સૌને વાહલું વાહલું લાગે. ત્યાર પછી હરખાતું હરખાતું, તો ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું.
ચોકલેટ મળવાથી બાળક હરખાતું મમ્મી પાસે ગયું. ત્યાર પછી રડતા રડતા ચાલ્યું. આર્યન પડી જતા રડતા રડતા તેના પપ્પા પાસે ગયો. પ્રશ્ન નંબર 12, તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો. નંબર 1, ક્યાં ગયા હતા? તો જવાબ આવશે જૂનાગઢ ગયા હતા. નંબર 2, ક્યારે ગયા હતા? તો કે 15મી જાન્યુઆરીએ ગયા હતા. નંબર 3, શું જોયું? તો કે પ્રાણી સંગ્રહાલય, ગિરનાર પર્વત, અશોક શિલાલેખ જોયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. અહીં તમારે વિગત વાંચવાની છે અને સૂચના મુજબ કામ કરવાની છે. તો ટૂંકમાં જવાબ લખો. જોઈએ, ક્યાં? તો કે બજારમાં. કોણ? તો કે હેત્વી અને રિયા. ત્યાર પછી કેમ? તો કે મોબાઈલ રિપેર કરાવવા. શું? તો કે મોબાઈલ. ક્યારે? તો સાંજે. કોને? તો રિયાને. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 14, વાક્ય વાંચો અને સમજો. આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો. જોઈએ, પ્રિતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો. નંબર 1, ક્યાં? તો કે પ્રિતેશ ક્યાં ગયો હતો. નંબર 2, કોણ? તો ગઈકાલે કોણ ગામડે ગયું હતું. નંબર 3, ક્યારે? તો કે પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો. નંબર 4, શું? તો કે પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો. નંબર 5, કોને? તો કે પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરાની નિશાની કરો. જોઈએ, નંબર 1, આ રમકડું મજબૂત અને ટકાઉ નથી. તો જવાબ આવશે તેમાં તકલાદી. ત્યાર પછી નંબર 2, નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે. તો જવાબ આવશે ભાડુવાદ. ત્યાર પછી નંબર 3, શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે. તો જવાબ આવશે ઠેર ઠેર. ત્યાર પછી પ્રશ્ન નંબર 16, સાચા વિકલ્પ સામે ખરું કરો. નંબર 1, મોના ફ્લેટના 6-7 ભાડુવાત આવ્યા. તો જવાબ આવશે 6-7 દાંત આવ્યા. નંબર 2, તે અહિંસક હતું ને તકલાદી હતું. તો તેનો જવાબ આવશે કશું જ ખાઈ શકાતું ન હતું. ત્યાર પછી નંબર 3, એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે. તો જવાબ આવશે કે એના પેઢામાં ખંજવાળ થતી. ત્યાર પછી નંબર 4, હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. તો જવાબ આવશે ઘણા દાંત આવ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 17, પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1, દાંતને ભાડુવાત કેમ કહ્યા હશે? તો જવાબ આવશે કે નાના બાળકને દાંત આવે તે 8-10 વર્ષ પડી જાય છે, તેથી દાંતને ભાડુવાત કહ્યા હશે. ત્યાર પછી નંબર 2, દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે? તો જવાબ આવશે કે દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો, તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે. ત્યાર પછી જોઈએ નંબર 3, દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે? તો જવાબ આવશે દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે, તે રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે. ત્યાર પછી નંબર 4, અક્ષયને વારંવાર બોટલ શા માટે આપતી હતી? તો જવાબ આવશે અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ અપાતી હતી, કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો. ત્યાર પછી નંબર 5, દાંતની સાથે ઝઘડો પંચાત કેવી રીતે આવ્યા હશે? તો જવાબ આવશે દાંત આવતા હવે અક્ષય લાગ જોઈ બધાને બચકું ભરી લે છે, તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 18, ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખો. ઠેર ઠેર તો વાહલું વાહલું, લાંબી લાંબી, ઝરમર તો રસભર અને ઝગમગ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 2 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.